હવે અહીં ધ્યાન આપી દો. હવે સવાલ એ છે, હમ આપણે અત્યાર સુધી આટલું ભણી ગયા આપણે. જુઓ, એક તો તમને સરેરાશ ઝડપ વિશે ખ્યાલ આવી ગયો. સરેરાશ ઝડપ ભણી ગયા બધાય? ચલો, સરેરાશ વેગ ભણી ગયા આપણે. હલો, આના પરથી મેં તત્કાલીન વેગ પણ, તત્કાલીન વેગની અંદર લિમિટ પર ઉપર આવે. હવે લિમિટ લખતા નહીં, ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લખતા હતા, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી કર્યું, અને એના પરથી આપણે ડીએક્સ અપોન ડીટી, આ પણ આપણને સમજ છે. ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, બરાબર? આ તમને ઉપર બાર સિમ્બોલ જ્યારે બરાબર તમે લખતા હતા વી, તત્કાલીન વેગ અથવા સાદો વેગ તમે કઈ જોઈ પણ ચાલે, અહીંયા તો તમારી ઉપર બાર આવે. આ સમજો, આ બે ની અંદર લગભગ સૂત્ર સમાન છે, પણ આ સદિશ રાશિ છે, આદિશ રાશિ, આ તો પણ ખ્યાલ. એના પછી મેં ગઈકાલે ચલાવ્યું સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ ના સૂત્ર ની અંદર લખ્યું એ બાર એનું માઈનસ ચાલુ છે. હેલો, અર્શ તારું માઇક ચાલુ છે? અર્શ, અર્શ પહેલું તારું માઇક ચાલુ છે? અર્શ, અર્શ અવાજ આવે છે મારો? હા, ચલો અહીં ધ્યાન આપી દો. જો બરાબર, સરેરાશ પ્રવેગ પણ આપણે જોઈ ગયા. સરેરાશ પ્રવેગ ની અંદર મેં લખ્યું હતું ડેલ્ટા બી અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા બી એટલે પેલું જે રીતે અહીંયા આગળ સૂત્ર વાપરે છે, અંતિમ વેગમાંથી અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન, એવી રીતે આગળ તમે લખશો વી ટુ માઇનસ વી વન બરાબર, અને અપોન ટી ટુ માઇનસ ટી વન. અને આના પરથી હવે આજે તમે એક ભણવાના છે, બીજી રાશિ, જે રાશિ ની કે આપણે તત્કાલીન પ્રવેગ, એ પણ મેં ગઈકાલ સમજાવ્યું. તો તત્કાલીન પ્રવેગ માટે, તત્કાલીન પ્રવેગ માટે ના, અહીંયા આગળ તો કોઈ વિશ્વ પણ અહીંયા આગળ તો કોઈ બતાવતું જ નથી મને. ચલો ફરી વાર હું લિંક મોકલું છું. ફરી લિંક મોકલું છું, બરાબર? મેં વેટિંગ રૂમ માં ઓપન જ રાખ્યો છે, એટલે તમે આરામથી અંદર આવી જઈ શકો છો, મારે એડ કરવાની જરૂર જ નહીં પડે. ચલો, તો અહીંયા આગળ આપણે લખતા હતા ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, અને અહીંયા આગળથી તમે લખતા હતા ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. આ ગઈકાલે આ પણ મેં સમજાવ્યું છે, આનો મતલબ થયો ડીવી અપોન ડીટી. ડીવી અપોન ડીટી દેટ મીન્સ કે એને લખાય પ્રવેગ, અથવા તો એને કહેવાય તત્કાલીન પ્રવેગ. આ જે મૂલ્ય થયું એને આપણે લખીએ છીએ તત્કાલીન પ્રવેગ, પણ વ્યવહારિક જીવનમાં આપણે તત્કાલીન શબ્દ વાપરતા નથી, ખાલી શબ્દ વાપરીએ છીએ પ્રવેગ. તો જ્યારે જ્યારે કોઈ તમને કહે પ્રવેગ શોધો, તમારે સમજવાનું તમે તત્કાલીન પ્રવેગ શોધી રહ્યા. તત્કાલીન એટલે જે તે ક્ષણે, મેં તમને જે તે ક્ષણ માટે ઘણા બધા ઉદાહરણ આપેલા, ક્રિકેટર નું ઉદાહરણ આપેલું છે, નરેન્દ્ર મોદી નું ઉદાહરણ આપ્યું છે, મુખ્યમંત્રી નું ઉદાહરણ આપ્યું છે, જે તે ક્ષણે, એ ક્ષણે કે એ સેકન્ડે તમારો વેગ શું છે, તમારો પ્રવેગ શું છે, આ બધી વસ્તુ જે બતાવે એને કહેવાય તત્કાલીન વેગ, અથવા એને તત્કાલીન પ્રવેગ કહેવાય. પણ સામાન્ય જીવનમાં આપણે કદી પણ વેગ કે પ્રવેગ એ શબ્દ વાપરે, તત્કાલીન શબ્દ વાપરતા નથી. એટલે જ્યારે જ્યારે હું બોલું વેગ, તો તમારે આ સમજવાનું dx by dt, અને જ્યારે જ્યારે હું પ્રવેગ બોલું, તો ત્યારે એનો મતલબ થાય dv by dt. ક્લિયર આટલી વસ્તુ દરેકને? કોઈ કન્ફ્યુઝન આમાંથી? કોઈ ડાઉટ? હલો, ઓકે. ચલો હવે એક સવાલ હું તમને અહીં પૂછું છું, એનો તમે મને જવાબ લોજિકલી આપવાનો, બરાબર? લોજિકલી એટલે તમારે બુદ્ધિ વાપરી, તમારા માઇન્ડ થી કોઈ ગણતરી કરવાની નથી, તમારે મને ખાલી સમજાવવાનું, બરાબર? અહીં સુરત થી એક બસ ઉપડે છે, માની લો કે સુરત, સુરત થી બરોડા સવારે 10 વાગે ઉપડે છે, સવારે 10, અને 3 કલાક લે છે, એટલે 10 થી 11, 12 ને 1, અને બપોરે 1 વાગે 1:00 એ આટલા કલાકે કલાકે પહોંચે છે ત્યાં બરોડા આવે. એ જ રીતે બરોડાથી બરોડાથી બરોડા સુરત, બરોડાથી સુરત તરફ એક બસ આવે છે, જે પણ સવારે 10 વાગે ઉપડે છે અને બપોરે 1 વાગે આવે છે. આ પહેલી બસ અને આ બીજી બસ, આ બે બસનો
સુરત થી બરોડા જાય ને બરોડા થી સુરત આવે તો રસ્તામાં એક જગ્યાએ મળે છે, બરાબર, કોઈક જગ્યાએ મળે છે, બરાબર. એવું મારે તમારે તમારે મને સાબિત કરીને આપવાનું, તમે કઈ રીતે સાબિત કરો બોલો. એ પ્રશ્ન કે સુરત થી બરોડા અને બરોડા થી સુરત એક બસ જઈ રહી છે, બરાબર, સવારે 10 વાગે ત્યાંથી ઉપડે છે, ત્યાંથી સુરત થી અને બરોડા પહોંચે છે. બરોડા થી પણ એક બસ એવી છે કે જે સવારે 10 વાગ્યા થી 1 વાગ્યા સુધી આવે છે, બરાબર. એક સવા એક જેવું થઈ જાય કોઈ વાંધો નથી, બરાબર. મેં ફરી લિંક તો મોકલી તને, ફરી લિંક મોકલી મેં. ચલો બધ હા ચાલ હું ફરી બધાને કીધું, ફરી એડ થાય. ચાલ ઓકે, ચલો ભાઈ બધા ફરી એડ થજો, આને પ્રોબ્લેમ આવે છે, બધા ફરી એડ થાવ. હર્ષ તારું માઇક ચાલુ જ રહે છે પેલું, હર્ષ ચલો આવી ગયા બધા. હવે કોણ બાકી હતું બોલો, કશિશ બાકી હતી, કોણ બાકી હતું, કાશી બાકી હતી, હલો કોણ બાકી રહ્યું હવે? હા ચલો, હવે ક્વેશ્ચન અહીંયા આપણે એવું પૂછેલો છે કે એક બસ છે, આ બસ ક્યાંથી ઉપડે છે? સુરત થી ઉપડી રહી, બરાબર, અને જાય છે બરોડા, બરાબર, આ બરોડા જઈ રહી છે, બરાબર. તો એની માટે એ સમય આપે સવારે 10 થી બપોર 1, એ જ રીતે અહીંયા આગળ બરોડાથી એક બસ ઉપડે છે અને કઈ જાય છે? સુરત જાય છે, બરાબર, આ સુરત જઈ રહી છે. એની માટે પણ સમય તમને કેટલો આપેલો છે? સવારે 10 થી બપોર 1. તો તમને પ્રશ્ન મેં એવો પૂછ્યો છે કે આ કોઈક જગ્યાએ મળે છે એવું તમે સાબિત કરીને મને બતાવો, કોઈ એક જગ્યાએ મળે છે રસ્તામાં, કોઈ એક જગ્યાએ ક્રોસ કરે છે એકબીજાને, તો એ કેવી રીતે તમે સાબિત કરો? આપણા ક્લાસના જેટલા બી A1 ગ્રેડમાં આવેલા છે બધા માટે ખાસ સવાલ આ સારો છે, બરાબર. આ કે તમે જ્યારે આગળ જશો, જે સારી એવી પોસ્ટ પર જશો ને, ત્યારે તમને આ સવાલ, આવા સવાલ પૂછશે તમને, બરાબર. લોજિકલી મને ખબર છે અને તમને ખબર છે કે આ એક જગ્યાએ મળે છે, પણ એ કેવી રીતે તમારે સાબિત કરવું હોય તો તમે શું કરશો બોલો? તમને કોઈ પૂછે કે એક બસ અહીંયા આગળથી સુરતથી બરોડા જાય છે અને બરોડાથી એક સુરત આવે, તો આ બંને બસો એક જગ્યાએ મળે છે એવું સાબિત કરવા માટે તમે શું કરશો? આપણને બધાને ખબર છે નેચરલી, અત્યારે 7મા 8મા ધોરણના છોકરાને તમે પૂછો તો પણ એ તમને આરામથી કહેશે, પણ તમારું લેવલ 11મું ધોરણ છે, અને 11મું ધોરણ છે દેટ મીન્સ કે તમે જે બે વસ્તુ માટે અત્યારે આપણે મગજમારી કરી રહ્યા છે, અત્યારે કોઈ બી વાલીનું અહીંયા અગર ઓનલાઈન બોલાવીને પૂછું કે ભાઈ તમારા બાળકને શું બનાવી ઈચ્છો છો, તો બે જ ઓપ્શન હશે, કાં તો ડૉક્ટર કાં તો એન્જિનિયર. જો મેથ્સમાં છે તો એને એન્જિનિયર બનવું છે, અને બી ગ્રુપમાં છે તો બધાને ડૉક્ટર બનવું છે, બરાબર. તો માઇન્ડ 5000 કે 7000 જેટલી સીટો છે આપણી જોડે, બરાબર, અને એની અંદર તમે વિચારજો કેટલા બધા વિદ્યાર્થીઓ છે. તો આ ટાઈપનું લેવલ તમારું અપ હોવું જોઈએ, બરાબર. તમે જો કદાચ સપના જોતા હોય તો સાચી વાત, સારું છે, સપનું જોવું ખરાબ નથી, પણ એને માટે તમારે એટલું લેવલ તમારા બ્રેઇનને લઈ જવું પડશે. બોલ કઈ રીતે સાબિત કરી શકાય, એને કયો રસ્તો આપણે એપ્લાય કરીએ જેથી કરીને સાબિત થાય?
ચલો, ખ્યાલ નથી આવતો. રિદ્ધિક, કાશી, કશિશ, વિધિ. ખબર પડી? મેં પ્રશ્ન પૂછ્યો, ખબર પડી તમને? અહીંયા આગળ માની લો કે આ સુરત નો એસ લખું છું, ના બરોડા નો બી લખું છું. અહીંયા આગળ થી એક બસ ઉપડી, બરાબર? આ એક બસ ઉપડી, માની લો કે આ ટાઈપની બસ. બસ થોડી આવી ખતરનાક બસ ના આવે આટલી નાની, પણ આ રીતે આ બસ ઉપડી, બરાબર? આ બસ, બરાબર? આ રીતે બસ ઉપડી છે અહીંયા, બરાબર? આ તરફ જઈ રહી છે, અને અહીંયા આગળથી બરોડા થી પણ એક બસ ઉપડી, બરાબર? એ આ તરફ આવી રહી છે, એક્ઝેક્ટ સરખા ટાઈમે એ આ તરફ આવી રહી છે. આ બસ અહીંયા આગળથી આમ ઉપડી, આમ તેમ આમ તેમ આમ તેમ આમ તેમ જઈને અહીંયા આગળ આવે છે. આ બસ માટે હું બીજી રેડ પેન વાપરું છું. આ બસ અહીંયા આગળથી બરોડા સ્ટેશન થી નીકળીને આમ તેમ આમ તેમ આમ તેમ અહીંયા આગળ અહીં કંઈક આવે છે, તો આ કોઈ એક જગ્યાએ દુભાગે છે, કોઈ એક જગ્યાએ મળશે. આ બંને આ જગ્યાએ આ જગ્યાએ કોઈ પણ એક જગ્યાએ મળશે. તે વસ્તુને મારે રજૂ કરવી હોય તો કઈ રીતે રજૂ કરાય, કઈ રીતે સાબિત કરાય? ખબર પડી તમને? પ્રશ્ન ખબર પડી ગઈ તમને? હું શું પૂછું છે? ઓકે, ચલો, તો બરોબર. ચલો, તમારી તમારું થોડું નોલેજ છે એ પ્રમાણે તમે આ પાડી છે, બરાબર? મારે આને સાબિત કરવી છે. સાબિત કરવા માટેનો એક જ રસ્તો આવે, અને એ રસ્તો છે ગ્રાફ, આલેખ, બરાબર? આલેખ વગર તમે આ વસ્તુ સાબિત ના કરી શકો, મેથેમેટિકલી પણ પ્રૂવ ના કરી શકો. કઈ જગ્યા પર છે આપણે એનું સ્થાન નક્કી ના કરી શકીએ જ્યાં સુધી આપણી જોડે આલેખ ના હોય. માટે હવે પછીનો જે પોર્શન છે એ બધો આલેખને લગતો છે, બરાબર? એટલે કે તમને મેં સરેરાશ, પહેલાં પહેલી તો સરેરાશ ઝડપ શીખવાડી, સરેરાશ વેગ શીખવાડ્યો, સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ એટલે વેગ પર આવ્યા, પછી આપણે સરેરાશ પ્રવેગ પર આવ્યા, સરેરાશ પ્રવેગ પરથી તત્કાલીન પ્રવેગ પર આવ્યા. તો આ બધા સમય સાથે કેવી રીતે બદલાય છે, અને જે આલેખ છે, તો આલેખ એ પાવરફુલ ટૂલ છે, એક સારામાં સારું શક્તિશાળી સાધન છે કે જેના વડે આપણે એની દરેકે દરેક માહિતી મેળવી શકીએ, બરાબર? તમને આલેખ જો આપી દેવામાં આવે તો આલેખ પરથી તમે દરેક વસ્તુ શોધી શકશો. માટે હવે પછીનું તમારું જે જીવન છે, 10મા ધોરણ સુધી તો ઠીક છે, જે કંઈ તમારી જોડે હતું નોલેજ એ બધું ઠીક છે, પણ 11-12નું લેવલ જે તમારું છે એની અંદર આલેખ એ સૌથી મોટા મોટું પાવરફુલ ટૂલ છે. અને આ બેઝ પરથી તમે કોઈ પણ પેપર ઉઠાવશો, આઈધર એ બોર્ડનું હશે કે એન્ટ્રન્સનું હશે, બરાબર? કોઈ પણ જગ્યાએ તમે જોશો તો આલેખ તમને આગળ, આલેખ ઉપરથી તમારે જવાબ ઘણા બધા મેળવવાના હોય. માટે મહેરબાની કરીને આગળ ફોકસ રાખજો અને સમજવાનો પ્રયત્ન કરજો. આ જ વસ્તુ મારે સાબિત કરવી છે. તો આ સાબિત કરવા માટે મેં તમને કીધું હતું કે આગળ આલેખ દોરો. તો આલેખમાં બે અક્ષ હોય છે, મોટા ભાગે આપણે બે અક્ષ પર કામ કરીએ. એક અક્ષ તમારી એક્સ અક્ષ થઈ ગઈ, બરાબર? આ એક્સ ડેશ થઈ ગઈ, આ વાય અને આ વાય ડેશ. ક્લિયર? આટલી વસ્તુ, આ એનું ઉગમ બિંદુ, આટલું દરેકને ખબર છે. હવે મેં તમને એવું કીધું કે જ્યારે તમે આલેખ દોરો તો આલેખની અંદર યાદ રાખો કે સમય હંમેશા એક્સ અક્ષ પર જ લેવો. ક્લિયર? સમય હંમેશા સાની પર લેવો? એક્સ અક્ષ પર જ લેવો. મેં તમને ગઈકાલે કીધું હતું, કદાચ જો કોઈને યાદ હોય તો, સમય હંમેશા આપણે કઈ અક્ષ પર લઈશું? બોલો. હા, ચલો, સમય અગર આપણે લીધો, બરાબર? દાખલા તરીકે હું કલાકના હિસાબથી અગર લખું છું તો અહીં આગળ 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક, 7, 8, 9, 10, 11, 12, એટલે પછી આ બપોરનો 1, બપોર પછી 1 વાગી ગયો, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? ચલો, હવે અહીંયા આગળ તમારી જોડે બે સ્ટેશનોના નામ તમારે આપવાના છે. અહીંયા આગળથી આપણે પહેલા અહીંયા આગળથી માની લો કે આપણે જે જગ્યાથી ઓબ્ઝર્વેશન લઈએ છીએ, જે જગ્યાએ આ સુરત છે અને આ બરોડા છે, બરાબર? આ સુરતનો એસ લખ્યો, આ બરોડાનો બી લખ્યો, તો બે અહીંયા આગળ મેં સ્થાન નક્કી કરી દીધા કે આ સુરત છે ને આ બરોડા છે. ક્લિયર આટલી વસ્તુ? એમની વચ્ચેનું જે અંતર હોય, બરાબર? હવે માની લો 70 કિલોમીટર છે કે 120 કિલોમીટર કે 200 કિલોમીટર, ગમે તે અંતર, માની લો કે આગળ 200 કિલોમીટર અંતર તમે લઈ લીધું, મને ખ્યાલ નહીં અત્યારે, પણ માની લો કે આ અંતર આપણે લઈ લીધું. હવે 10 વાગે આપણે સુરત વાળી બસ છે એ અહીંયા આગળ અહીં કઈક છે, તો આ સુરત વાળી બસ 10 વાગે એટલે અહીંયા આગળ આપણે એની સુરત વાળી બસ ને બ્લુ પ્લેન લીધી, બરાબર? ક્લિયર? એ જ રીતે હવે અહીંયા આગળથી તમે જોઈ શકો છો કે બીજી બસ એ કેટલા વાગે છે અહીંયા આગળ, એ પણ 10 વાગે અહીંયા આગળ જ છે, આની ઉપર જ મેં લીધી, 10 વાગે બંને અહીંયા આગળ છે. ક્લિયર? આ બસ સુરત વાળી બસ બરોડા પહોંચે, બરાબર? બરોડા પહોંચે એટલે સુરત વાળી બસ માટે મેં બ્લુ રાખી છે. કેટલા વાગે પહોંચે છે? 1 વાગે, તો 1 વાગે આ સ્થાન પર હશે. સમજ પડી યાર?
અહીંયા ઘરથી બસ ઉપડી અને ક્યાં પહોંચ્યા? બરોડા પહોંચી. આ બરોડાનો બી લખ્યો, આ સુરતનો એસ, એસ થી બી પર ગઈ. એ જ રીતે બરોડાવાળી બસ સુરત પહોંચી, તો બરોડાવાળી માટે મેં રેડ પેન લીધી છે. તો રેડ પેન અહીંયા આગળ 1 વાગે અહીંયા આગળથી તમે એમ લખી શકો કે આ અહીંયા આગળ સુરત પહોંચી, બરાબર. આ બરોડાવાળી બસ અહીંયા આગળ સુરત પહોંચી. ક્લિયર આટલી વસ્તુ? હવે જુઓ, અહીંયા આગળથી કોઈ પણ માર્ગે ગઈ હશે, આમ તેમ ગમે તે માર્ગે આમ ગઈ હશે, અથવા તો આ પણ કોઈ પણ માર્ગે ગઈ હશે, તો આ કોઈ જગ્યાએ છેદન બિંદુ આપણને મળે છે. તો એ છેદન બિંદુને અનુરૂપ અહીંયા આગળ તમને સમય પણ મળી જાય અને એ કેટલા અંતરે મળશે એ પણ મળી જાય. તો બે સ્થાને આગળ મળશે એક્સ અને વાય અને ટી. વાયામ એ તમને અંતર બતાવશે અને ટી યામ એ તમને સમય બતાવશે કે કેટલા વાગે મળે છે અને કયા સ્થાને મળે છે. માટે આપણા હવે પછીના જીવનની અંદર આલેખ એ સૌથી મોટા મોટી વસ્તુ થઈ જાય. તો આલેખ વગર તમે કોઈ પણ વસ્તુનો ઉકેલ ના લાવી શકો, એટલે મહેરબાની કરીને આલેખ પર હવે તમે થોડું ફોકસ કરજો. બોલો, આમાં ખબર પડી ગઈ? હલો. ઓકે, તો મેં એક જસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે. આ એક્ઝામ્પલમાં યાદ રાખવાની વસ્તુ એ છે કે હંમેશા એક્સ અક્ષ પર સમય લેવાય. હા, કોઈ પ્રશ્ન પૂછે તમને, દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ કદાચ કોઈ જગ્યાએ બોલો કે ભાઈ હંમેશા એક્સ અક્ષ પર જ સમય લેવાય, તો તરત જ તમને પ્રશ્ન પૂછે ભાઈ કેમ. તમે જાણકાર છો તો તમને પૂછે પ્રશ્ન ભાઈ કેમ. તો આપણે કોઈ વસ્તુને, કોઈ વસ્તુ માટે આપણે સમય નિર્માણ ના કરી શકીએ, સમય આપણને નિર્માણ કરે છે ને. સમય પર આપણે બદલાય છે ને, કે આપણે આપણા થકી સમય બદલાય કે સમય થકી આપણે બદલીએ છીએ. તમે કોઈ પણ ઇક્વેશન લો છો, બરાબર, દાખલા તરીકે અહીંયા તમે, મેં લખ્યું વાય બરાબર ટી સ્ક્વેર પ્લસ ટુ ટી માઇનસ વન, આ સમીકરણ મેં સ્થાનાંતરનું લખ્યું. તો અહીંયા આગળ હું જુદા જુદા સમયનું સ્થાન નક્કી કરી શકું છું ને, કે સ્થાન પરથી સમય નક્કી કરીએ છીએ આપણે. સમય સાથે સ્થાન બદલાય ને, સમય એ કોઈની પર આધારિત નથી, આપણે સમય પર આધારિત છે. માટે સમયને આપણે મેઇન ટાર્ગેટ આપીએ છીએ, ભાઈ સમય પ્રમાણે આપણે ચાલીએ છીએ. સમજ પડે? આના પરથી હું સમય પરથી હું સ્થાન નક્કી કરી શકીશ, સ્થાન પરથી સમય નક્કી ના થાય. સમજ પડી? હલો, ખ્યાલ આવ્યો ને? ઓકે, ચલો આનો ફોટો પાડવો પડશે તો મોકલી દેવો, બરાબર, કારણ કે આ ખાલી મેં ઉદાહરણ આપ્યું છે, બરાબર, છતાંય ફોટો પાડી લેવો. ચલો આનો ફોટો, એક જ મિનિટ. જો હવે તમે છે ને 9મા 10મા થોડા આલેખ વિશે ભણીને આવ્યા છો, એનું થોડુંક હવે હું તમને રિવિઝન કરાવું છું, એ સમજો કે આલેખ શું છે, કારણ કે આના પછી જે દાખલા છે બધા આલેખ પરથી મારે બનાવવાના છે, બરાબર. તો આલેખ માટે 2-3 એક્ઝામ્પલ હું લેવું છું અને એના પરથી મને ખબર પડી જશે કે અચળ વેગી ગતિ છે, અચળ પ્રવેગી ગતિ છે, કે અગર વેગ શૂન્ય થાય છે અથવા તો અહીં ન્યૂટન ગતિના પહેલા નિયમનું પાલન થાય છે કે નહીં, ઘણા બધા સવાલ આના પરથી મળે, બરાબર. દાખલા તરીકે હું અગર ઇક્વેશન લખું છું કે y બરાબર 2t પ્લસ 3, ચલો બરાબર, એ કણનું સ્થાન દર્શાવે છે. તો અહીં x લઈએ તો અહીં ચાલશે, ચલો x બરાબર 2t પ્લસ 3. તો x વિરુદ્ધ t નો, એટલે કે સ્થાન વિરુદ્ધ સમય નો આલેખ દોરો, બરાબર. આપણને આટલું કીધું કે આલેખ દોરવો છે આપણે, બરાબર. ચલો, તો આપણે 9મા 10મા જો આવું કંઈ કરતા હતા તમે, આ એ જ વસ્તુ છે, ખાલી થોડીક માહિતી વધારે આના પરથી તમારે મેળવવાની છે. આલેખ પરથી કઈ કઈ વસ્તુ મળે છે તમે વિચાર કરતા થઈ જશો, બરાબર. ચલો, અહીંયા કે તમે એક્સ લખશો ને અહીં તમે ટી લખતા હતા, યાદ કરી લો છો, પછી આવા બધા નાના નાના ખાના કરતા હતા, આવા બધા બ્લોક બનાવતા હતા. પહેલા આપણે સમય 0 મૂકી દઈએ, ટી બરાબર 0 મૂકીએ તો આ 0 થઈ જશે, તો એક્સ બરાબર તમારી જોડે આવશે 3. કેટલો આવ્યો? એક્સ બરાબર 3 આવી ગયો. ચલો, એ જ રીતે માની લો કે હવે હું અહીંયા ટી બરાબર 1 સેકન્ડ લઉં, તો અહીંયા આગળ 1 તો 2 એકા 2, 1 આવી જશે 5. ખ્યાલ પડ્યો? હલો. ચલો, અહીંયા આગળ 2 મૂકું છું તો 3, 2 દુના 4, 4 ને 3 7 થઈ ગયા. ચલો, 3 મૂક્યો મેં અહીંયા આગળ, તો 3 દુના 6, 6 ને 3 9, બસ આટલા જ આપણે લઈએ છીએ. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે, તમને સમજાવવા માંગુ છું કે અહીંયા આગળ પછી તમે આ રીતે લખશો એક્સ અક્ષ અને વાય અક્ષ. તો હમણાં જ મેં તમને સમજાવ્યું સમય કઈ, સમય કઈ અક્ષ પર લેવાનો? એક્સ અક્ષ. હા, તો એક્સ અક્ષ પર લઈશું તો 0, અહીંયા આગળ મેં 1 સેકન્ડ લીધી, અહીં 2 સેકન્ડ, અહીં 3 સેકન્ડ, અહીં 4 સેકન્ડ,
અહીં 5 સેકન્ડ બરાબર. ચલો અહીં લેવું છે 1 2 3 4 5, મારે ખાલી થોડો દૂર ખસેડવો પડશે બરાબર. ચલો આ બાજુ લઈ લો, અહીંયા આગળ અહીંયા આગળ 1 2 3 4 5 6 7 8 ને 9, 1 2 3 3 સેકન્ડ આપણે લીધી છે બરાબર. આ એક્સ અક્ષે જે સમય બતાવશે સેકન્ડની અંદર, આ તમને એક્સ બતાવશે મીટરની અંદર બરાબર. ચલો આ 0, ચલો તો ટી જ્યારે 0 હતો તો 0 સમય જ્યારે હતો ત્યારે તમને સાને અંદર એક્સ કેટલું મળ્યું? ત્રણ મળે છે. તો ત્રણ પટકું દોરતા હતા, યાદ કરો, આવી રીતે ટપકું કરીને પછી રાઉન્ડ કરતા હતા, આ ગ્રાફ પેપર બનાવતા હતા, પછી આગળ લખતા હતા એક્સ અક્ષ પર આટલું પ્રમાણ, વાય અક્ષ પર આટલું પ્રમાણ, આવું કઈક લખતા હતા ને ગ્રાફ પેપર પર. ચલો એ જ વસ્તુ છે અહીંયા આગળ. હવે સમજ, અહીંયા આગળ કોઈનું માઇક ચાલુ રહી જાય છે, સૌથી સારામાં સારો ટોપિક આપણો ચાલે છે અને વચ્ચે તમે માઇક ચાલુ ના કરશો મહેરબાની કરીને. ચલો માઇક તેનું ચાલુ હોય ભાઈ પ્લીઝ બંધ કરી દોજો બરાબર, કારણ કે બધાને આખા ક્લાસને ડિસ્ટર્બ ના કરશો તમે બરાબર. ચલો અહીં ધ્યાન આપો, તમે બોલો પછી માઇક બંધ કરી દોજો બરાબર, ભૂલથી રહી ગયું હોય તો કોઈ વાંધો નથી. ચલો હવે એક સેકન્ડ જ્યારે લઈએ, એક સેકન્ડ માટે તમારો જવાબ આવે છે કેટલો? 5 આવે છે. તો એક સેકન્ડને અનુરૂપ અહીંયા તમારી જોડે 5 આવી ગયું. જો એકને અનુરૂપ મેં 5 લખ્યું, પછી બેને અનુરૂપ શું આવે છે? તો 7 આવે છે. તો બેને અનુરૂપ અહીંયા આગળ 7 આવી જાય છે. થોડું આમ તેમ મેઝરમેન્ટ થાય તો તમે આ તો મેં ગ્રાફ પેપર નથી લીધેલું બરાબર. અને પછી તમારી જોડે આવે છે 9, 3 ઉપર 9 આવી જાય બરાબર. હવે આને તમે અહીંયાથી આમ જોઈન કરો ને તો શું મળે છે? એક સુરેખા મળે છે, સુરેખા. ક્લિયર? આ સુરેખા મળી નહીં આગળથી, તમે જોઈ શકો કે આ શું મળે છે આપણને, સુરેખા મળે છે બરાબર. તો સુરેખાનું એક સમીકરણ તમે આગળ જતા ભણશો, વાય બરાબર એમએક્સ પ્લસ સી, આ સમીકરણ સાથે તમે એને સરખાવી શકો છો. જ્યારે સુરેખા મળે ત્યારે અહીંયા આગળ વાય બરાબર એમએક્સ પ્લસ સી લખાય બરાબર. હવે અહીંયા આગળ આની જોડે સમીકરણ તમે સરખાવો તો એક્સ બરાબર તમારી જોડે 2t પ્લસ સી બરાબર પ્લસ 3, આ સમીકરણને આ સમીકરણને સરખાવો તો y બરાબર તમારો અહીંયા આગળ x થાય છે, t ની જગ્યાએ તમારી જોડે છે x બરાબર, એવું ક્રમમાં લખી શકો છો. એટલે કે t બરાબર તમારી જોડે થઈ ગયો x, અને m બરાબર તમારી જોડે આવે છે 2, અને c બરાબર આવે છે તમારી જોડે 3. આવું સમીકરણ આપણને દેખાય છે કે અગર આ m શું બતાવે છે અને c શું બતાવે છે, તો c એક પ્રકારનું અચળાંક બતાવે છે અને m જે છે એ તમને ઢળ બતાવે છે. શું બતાવે? ઢળ. અને ઢળ બરાબર મેં તમને કીધું હતું કે એને tan થીટા કહેવાય, આગળ મેં ભણાવ્યું છે યાદ કરો. અને tan થીટા બરાબર લખાય સામેની બાજુ ભાગ્યા, બોલો શું લખાય? પાસેની બાજુ. આવું કઈક સૂત્ર આપણે ભણીને આવેલા છે. હલો, ઓકે. ચલો તો હવે જો અહીંયા આગળ એક હું અહીં ત્રિકોણ લઈ લઉં છું, એક ત્રિકોણ મેં લીધો. હવે જો અહીંયા આગળ આ થીટા થયો તો આ જે વસ્તુ થઈ 3 અને અહીંયા આગળ તમારી જોડે છે 7 બરાબર, 3 અને 7. તો 3 અને 7 નો તફાવત કાઢવા જવું સામેની બાજુનો, તો 7 અને અહીંયા આગળ 3 છે, તો 7 માંથી 3 જાય એટલે કેટલો રહેશે? તો 4 રહેશે સામેની બાજુ. એટલે 7 ઓછા 3 કરશો, આ 7 કિંમત આ 3 કિંમત બરાબર. અને આ બે વચ્ચેનો તફાવત, આ બે વચ્ચેનો તફાવત એટલે 0 અને એની વચ્ચેનો તફાવત હતો. તમે કોની કોની વચ્ચેનો? 0 અને 2 વચ્ચેનો. કારણ કે અહીંયા આગળ આને અનુરૂપ 2 હતું અને અહીંયા 0 હતું, તો અહીંયા આગળ લખશો તમે 2 ઓછા 0, તો અહીંયા તમારા જોડે થઈ ગયા 4/2, દેટ મીન્સ કે તમારો 2, તો 2 તમારો ઢળ આવી ગયો. 2 જો આની પર ઢળ આવી ગયો, એમની જગ્યાએ 2 આવે. હલો, સમજ પડી? ઓકે. અને એ જ રીતે અહીંયા જુઓ સી નું મૂલ્ય, આટલેથી તમે જી નું જે આંતરછેદ હોય અહીંયા આગળ આ છેદન બિંદુ થાય એ તમારો 3 મીટર આવે છે, એનો મતલબ કે આ તમારું સી નું મૂલ્ય આવે છે. એટલે જ્યારે જ્યારે તમારી જોડે સુરેખા મળે બરાબર ત્યારે તમે આ સમીકરણ વાપરી શકો છો. આ સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ કે આવું સમીકરણ જો મળતું હોય આ ટાઈપનું, કે જ્યારે એક ઘાત વાળા પદ આવતા હોય, દાખલા તરીકે હું તમને એમ કહું કે એક્સ બરાબર મારી જોડે છે 4t + 7, તો મને ઓટોમેટિકલી ખબર પડી જાય કે આનો ગ્રાફ હંમેશા કેવો રહેશે? આ રીતનો સ્ટેટ ગ્રાફ બનશે, સુરેખા મળે. દાખલા તરીકે કોઈ તમને એવું કહે કે એક્સ બરાબર 5t - 9 છે, તો પણ મને ખબર પડી જાય કારણ કે ટી ની એક જ ઘાત છે. તેવી રીતે અગર એક્સ ની એક ઘાત હોય, એક ઘાત વાળું પદ હોય, તે વખતે તમને આલેખ કેવો મળશે? સુરેખા આલેખ મળશે. ખ્યાલ પડી ગયો? હલો,
ओके, तो जयरे जयरे तमारी जोड़े समीकरण एवं आए कि जेनी अंदर टी नी एक ज घात आती हो एवं पद जय तमारी जोड़े आए तो तमारा माइंड में ये वस्तु थी जाए कि अगर शू सुरेख आलेख मे तो अगर हूँ लखू छू नोध याद रख दो नोध जयरे दाखला में वाई अथवा तो एक्स बराबर थ्री टी प्लस फोर के एक्स बराबर थ्री टी अथवा तो एक्स बराबर थ्री फाइव टी आप प्लस सेवन एटले के टी नी एक ज घात हो त्यारे एक्स विरुद्ध टी नो आलेख आलेख केवो मले बोलो एक घात सुरेखा मळशे अथवा तो सुरेखा અને સુરેખા હોય તો આનું સમીકરણ યાદ રાખી દોજો અને અત્યારે ગોખી જ માંગો કે તમારું મેથ્સ વાળા જે હશે એને આવવાનું છે પણ બાયોલોજી વાળા તો ખાસ યાદ રાખો આનું સૂત્ર થાય વાય બરાબર એમ એક્સ પ્લસ સી જ્યાં એમ ઢળ બતાવે છે આ એમ એટલે શું થવું ઢળ થવું એમ બરાબર ઢળ થાય ઢળ બરાબર ટેન થીટા ટેન થીટાનું આ સૂત્ર વાપરી તમે લાવી શકો અને સી એનો આંતરછેદ બતાવે જ્યાં શું સી શું છે આંતરછેદ અહીં તમે જુઓ તો સી પ્લસ ત્રણ આવે કોઈ જગ્યાએ એવું હોય નીચેની તરફ જાય તો માઇનસ પણ આવે આવા સૂત્ર માઇનસ થઈ જાય જો એક્સ બરાબર ફાઈવ ટી માઇનસ થ્રી તો આ તમારો ઋણ દિશામાં સી માઇનસ થશે અહીંયા આગળ સી પ્લસ થયો આ બેઝિક છે આ કોઈ જગ્યાથી તમને કોઈ ડાયરેક્ટ એવું નથી પૂછવાનું ભાઈ આનું આલેખ દોરા તો મેં તમને નવમાં દસમાં નું ઉદાહરણ આપ્યું આ બધી વસ્તુ તમે કરીને આવેલા છો ખાલી એક આ સૂત્ર મેં તમને નવું બતાવ્યું બરાબર આ વસ્તુ એક નવું સૂત્ર શીખવાડ્યું છે અને અહીંયા આગળ તમને આ રીતે કીધું છે કે એક ઘાતમાં હોય ત્યારે આવી પરિસ્થિતિ આવે બોલો કોઈ ડાઉટ આમાં અમે સમજૂતી આપી તો અને સમજવા આંતરછેદ એટલે અહીંયા આગળ એક્સ અક્ષ સાથે જે છેદ બનાવે ને અહીંયા આગળ અહીં જો આ લાઈન આમ જતા જતા આની જોડે છેદ બનાવે તો જીરો થી કેટલું અંતર કાપ્યું ત્રણ થયું તો એ સી થઈ ગયું હવે કદાચ કોઈ એક આલેખ એવો હોય કે માઇનસ સાઈડ જાય તો એનો માઇનસ માં જવાબ આવે તો એનો સી માઇનસ એવો આપણે કહી શકીએ પણ આપણે કામનું શું છે સુરેખા મળે છે એ કામનું છે આપણી માટે મને અહીંયા આગળ ગ્રાફ કેવો મળશે મને તરત ખબર પડી જાય પરીક્ષાની અંદર શું હોય કે આપણી જોડે ટાઈમ ના હોય વખતે તમને જે સૂત્ર આપેલું છે તો તરત તમારા માઇન્ડમાં ક્લિક થવી જોઈએ કે આનો આલેખ કેવો થશે સુરેખા મળશે સમજ પડી ગઈ તો સુરેખા મળે ચાર તમને ઓપ્શન આપેલા ચાર ઓપ્શનમાંથી તમે કોઈ પણ એક લઈ લો તો સીધે સીધું અહીંયા અહીં તમને કીધું કે હવે આનું સમીકરણ તમારી જોડે આવું આપેલું છે તો આના આના પરથી તમને એવું કીધું કે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ શોધો બરાબર હવે અહીંયા આગળ તમને પહેલો ઓપ્શન આપેલો છે આવો આ રીતનું આપેલું છે બી ઓપ્શનમાં આપેલું છે આ રીતનું સી ઓપ્શનમાં આપેલું છે આ રીતનું કે સમય અક્ષ સાથે સમાંતર અને ડી ઓપ્શનમાં તમને આપેલું છે આ રીતનો ગ્રાફ ચલો તો કયો ગ્રાફ આવે આમાંથી ગણતરી કર્યા વગર મને કહી દો હવે ડી જોયું આને કહેવાય ફિઝિક્સનો જાદુ બરાબર એટલે કે જો ફિઝિક્સની અંદર થોડું ઘણું મેથ્સ તમને આવડતું હોવું જોઈએ બાયોલોજી વાળા હું તમારી આગળ જે કઈ રજૂઆત કરું છું એ બધા મારા એક્સપિરિયન્સને કારણે મેં તમને આ વસ્તુ શીખવાડું છું અને એને શીખવાનો પ્રયત્ન કરજો બરાબર ગોખણપટ્ટી કરવાનો પ્રયત્ન ના કરશો તમને ખ્યાલ પડી જ જાય કે આ સુરેખાઈ તો સ્વાભાવિક વસ્તુ કાં તો આવે જ નહીં કારણ કે જો આ લક્ષો સ્થિર થઈ ગયા બધા આગળ જ મેં શીખવાડ્યું સમય એક્સને જો સમાંતર હોય તો શું થઈ ગયો સ્થિર થઈ ગયો તો આ રીતનો ગ્રાફ તમને મળે બરાબર આ મેં ફક્ત સમજૂતી આપી બરાબર એટલે એને સમજાવું છું તમને કે આ રીતે આલેખનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર ચલો આને હું ફોટો તો અહીં પાડી દઉં છું તમને બરાબર હવે જે લોકો ક્લાસમાં બેઠેલા હશે ને એને ખબર પડશે કે આનો મિનિંગ શું થાય બરાબર હવે શું થાય કે તમે જ્યારે એને ખોલીને બેસો બરાબર જેણે ક્લાસ ભર્યો ના હોય બરાબર જે અટેન્ડ થયો ના હોય બરાબર એણે આખા ક્લાસ દરમિયાન તો એને પ્રોબ્લેમ થઈ જાય ને કે આવું તો ચોપડીને જોવા જ નહીં મળે ને હે આવી વસ્તુ તમને ચોપડીમાં જોવા મળશે નહીં ચલો હવે જુઓ હવે હું તમને બે વસ્તુ અહીંયા આગળ પૂછું છું તમારી જોડે આ સમીકરણ છે બરાબર એક્સ બરાબર ટુ ટી પ્લસ થ્રી તો મારે જોઈએ પહેલા પહેલું તો સરેરાશ વેગ શોધી શકાય અને તત્કાલીન વેગ આ બે વસ્તુ શોધવી છે મારે બરાબર તત્કાલીન વેગ કોઈ પણ સમય માટે દાખલા તરીકે હું તમને એમ કહું કે ટી બરાબર બે સેકન્ડ હોય ત્યારે એનો તત્કાલીન વેગ શોધવો છે અને અહીંયા આગળ તમને એવું કીધું છે કે ટી બરાબર 0 થી 3 માં
0 થી 3 માં, એટલે કે t1 બરાબર તમને આપેલો છે 0, t1 બરાબર 0 થી t2 બરાબર તમને આપેલો છે 3 સેકન્ડ, આપણે સરેરાશ વેગ શોધવો છે, અને t બરાબર 2 સેકન્ડે તત્કાલીન, આ તત્કાલીન નો મીનિંગ સમજો કે એક્ઝેક્ટ 2 સેકન્ડે બરાબર, અથવા તો 2.1 સેકન્ડે, અથવા તો 2.4 સેકન્ડે, કોઈ પણ સેકન્ડ તમે મૂકી શકો છો, અથવા તો અહીંયા તમે લખી શકો છો 0.5 સેકન્ડ, કોઈ પણ મૂલ્ય તમે લખી શકો, 0 થી 3 નું ગમે તે મૂલ્ય તમે લખી શકો, અથવા તો કોઈ પણ મૂલ્ય તમે લખી શકો છો એની બરાબર, 0 થી માંડીને ગમે તેવી સંખ્યા તમે લખો, એ જે તે ક્ષણે મળે એને તત્કાલીન વેગ કહેવાય, અને બે ગાળાઓની વચ્ચે મળે, t1 અને t2 ની વચ્ચે મળે એને સરેરાશ વેગ કહેવાય. આટલી વસ્તુ આપણને ખબર છે, બોલો. ચલો તો પહેલા પહેલા આપણે સરેરાશ વેગ શોધીએ. તો સરેરાશ વેગનું સૂત્ર શું થાય? ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ એટલે શું લખાય? x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. x2 એટલે શું? તો t2 સમયને અનુરૂપ x તમારો, માઇનસ t1 ને અનુરૂપ x, અને અપોન t2 માઇનસ t1. હવે જુઓ આ મૂલ્ય તમારે શોધવું છે, એટલે t2 માં t કેટલો આપેલો? 3 સેકન્ડ. એટલે આ સમીકરણમાં જ્યારે તમે 3 સેકન્ડ મૂકો ત્યારે આ શબ્દ થઈ જાય x ઓફ t2 બરાબર. શું લખાય? x ઓફ t2 ની કિંમત કેટલી છે? 3. એટલે જ્યાં જ્યાં તમને t દેખાય ત્યાં 3 મૂકો. તો અહીંયા આગળ તમારી જોડે 2 3 વત્તા 3, 3 × 6 6 × 3 9, એટલે 9 મીટર થયું. આ મેં સ્ટેટમેન્ટ લખ્યું એમાં ખબર પડી આ આખું બનાવ્યું, એમાં કોઈને કન્ફ્યુઝન? ઓકે ચલો, એ જ રીતે હવે મને કહો એક્સ t1 બરાબર શું લખાય? t1 ની જગ્યાએ શું લખવાનું છે? 0 સેકન્ડ. 0 2 0 વત્તા 3, તો તમારો જવાબ આવશે 3 મીટર. બોલો, કન્ફ્યુઝન કોઈ? ઓકે ચલો ચલો, t2 માઇનસ t1, t2 કેટલો છે? તો 3. t1 છે 0, એટલે તમારો જવાબ આવશે 3 સેકન્ડ. ચલો કિંમત મૂકી દો આની અંદર, એક્સ t2 તો 9, એક્સ t1 તો 3, આ છે તમારો 3, આનો જવાબ આવશે 6/3, એટલે તમારો જવાબ આવી ગયો 2 મીટર પર સેકન્ડ. આ શું આવ્યો? સરેરાશ વેગ આવ્યો. ક્લિયર? આનો મતલબ શું થાય કે તમે અહીંયા આગળ 0 થી 2 સેકન્ડના ગાળાની અંદર અહીંયા આગળ એનો સરેરાશ વેગ કેટલો હશે? 2 મીટર પર સેકન્ડ હશે, એવું તમે નક્કી કરી શકો. તો પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે, આ રીતે ક્વેશ્ચન આપેલો હોય અને તમને પૂછે કે કયા ગાળાની અંદર આનો વેગ 2 મીટર પર સેકન્ડ હશે, તો તમારે આ સૂત્ર વાપરીને પછીનો જવાબ લાઈન કહેવાનો હોય. ક્લિયર? સમજ પડી? અથવા તો તમને કે આટલાથી આટલા ગાળામાં એનો સરેરાશ વેગ શોધો, તમારે સરેરાશ વેગ શોધીને લાવવાનો હોય આના ઉપરથી. ખ્યાલ પડ્યો? હેલો, હવે મારે તત્કાલીન વેગ શોધવો છે. ચલો તત્કાલીન વેગ માટે શું કરીએ છીએ આપણે, યાદ કરો, તત્કાલીન વેગ, તત્કાલીન વેગ એટલે બીજું કશું નહીં પણ શું છે? વિકલન છે. કોનું? તો આને નંબર આપી દો ઇક્વેશન 1. તો તમે અહીં લખશો કે ઇક્વેશન 1 નું ટી ની સાપેક્ષે વિકલન કરતા, બરાબર. ચલો ટી ની સાપેક્ષે આપણે વિકલન લઈએ તો શું થશે? જો ડી બાય ડીટી લખાશે, અહીં શું લખાશે? તો એક્સ લખાશે. ડી બાય ડીટી બધા કરતા મેં શીખવાડ્યું છે, ત્યારે તમને કદાચ એવું થતું હશે ત્યારે આ છે શું, પણ આ જ વસ્તુ છે. એના પછી આ સમીકરણ બનાવો તો શું થશે? જો 2 dt/dt + 0, બધા ખ્યાલ છે, તમારો જવાબ આવ્યો 2 મીટર પર સેકન્ડ. ક્લિયર? હેલો, ઓકે. હવે અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ ટી વધતો નથી, આનો મતલબ એ થયો કે હવે પછી અહીંયા આગળ કોઈ પણ સમય દેખાય છે ખરું, અહીં ટી તો ઉડી ગયા એટલે 2 જ રહ્યો. તો તમે 1 સેકન્ડ માટે ગણો, 2 સેકન્ડ માટે ગણો, 3 સેકન્ડ માટે ગણો, 1 લાખ સેકન્ડ માટે ગણો, તો પણ તમારો જવાબ 2 મીટર પર સેકન્ડ જ આવે, જે સમયથી સ્વતંત્ર થઈ ગયો, સમય પર આધારિત નથી. જો અહીં ટી આવતો તો સમયનું મૂલ્ય બદલાતું. હા, અહીં સાન બદલાય છે, સાન કેવો? ટી પર આધારિત છે. જો અહીં 3 સેકન્ડ મૂકી ત્યારે તે 9 થયું, 0 સેકન્ડ મૂકી ત્યારે 3 થયું. તો એનો મતલબ એ થયો કે વેગ એ કોનાથી સ્વતંત્ર થયો? સમયથી. જ્યારે કોઈ પણ રાશિ સમયથી સ્વતંત્ર થાય તો એ અચળ થઈ જાય, તે કહેવાય અચળ વેગ. અને એટલા માટે આ ગતિ જે થઈ એ ગતિને કહેવાય અચળ વેગી ગતિ. કેવું કહેવાશે? અચળ વેગી, બરાબર.
कारण के वेग समय थी स्वतंत्र है। हवे तमने एम कहे कि अहीं आगे एनो आलेख भी दोरो, अहीं आगे तमने एम कहे एनो आलेख दोरो, आलेख दोरो कोनो वी नो, वी विरुद्ध सी टी नो, लेके वी टी नो आलेख। चलो फरी पाछो आ रीते दोरवानो, बे एक्स बनावानी, एक्स अक्ष पर शू लेवानो समय, तो एके तमे समय लखशो 1 सेकंड 2 सेकंड 3 सेकंड 4 सेकंड, अहीं आगे आ रीते समय लीधो 3 सेकंड, अहीं आगे तमारो वेग मीटर पर सेकंड। चलो આપણે અહીંયા આગળ તમે કીધું કે કોઈ પણ સમય લો છો 2 મીટર પર સેકન્ડ આવે છે, અહીંયા આગળ તમે મૂકશો કે 1 મીટર પર ના 2 મીટર, 2 મીટર પર સેકન્ડ જે છે એ 1 સેકન્ડ માટે રહે છે, 2 સેકન્ડ